હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શેર કરવાની છું એકદમ હેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રૂટ દૂધની રેસીપી. આ ડ્રાય ફ્રૂટ દૂધ શિયાળામાં તમે રોજ એક કપ પીશો તો તમારા હાડકા મજબૂત થશે અને સાથે સાથે બાળકોની યાદશક્તિમાં વધારો થશે, વાળનો ગ્રોથ વધશે અને સાંધાના દુખાવા દૂર થશે, શરીરમાં નવી શક્તિનો સંચાર થશે અને બાળકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જો તમારું ખજૂર વાળું દૂધ ફાટી જતું હોય તો તેની ટીપ્સ હું અહીંયા શેર કરવાની છું. તો ચલો એકદમ હેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રૂટ દૂધની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા એકદમ હેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રૂટ દૂધ બનાવવા માટે મેં અહીંયા સામગ્રી તૈયાર કરી છે. તો તેમાં છે 3 અડધા અખરોટ, 4 નંગ ખજૂર, 8 નંગ કાજુના ટુકડા, 2 અંજીર, 8 નંગ બદામ, 8 નંગ પિસ્તા, સાકર, ખસખસ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને કેસર. મેં અહીંયા દેશી ખજૂર લીધો છે. તમારા ઘરમાં જે ખજૂર હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. ખજૂર વાળું દૂધ એટલા માટે ફાટી જતું હોય છે કે આપણે ખજૂર સાફ કર્યા વગર દૂધમાં ઉમેરી દઈએ છીએ. ખજૂરની તમે કોઈ પણ રેસીપી બનાવો કે ખજૂરને ખાવામાં ઉપયોગમાં લ્યો તો તેની પહેલા તમે ખજૂરને 4-5 પાણીએ સરસ રીતના ધોઈ નાખો. ખજૂરને ધોઈને તમે કોટનના કપડામાં પંખા નીચે 1 કલાક સૂકવી દેશો એટલે બધું પાણી નીતરી જશે અને ખજૂર એકદમ કોરો થઈ જશે. તો ખજૂરને સરસ રીતના 4-5 પાણીથી ધોઈ નાખ્યો છે, તેમાં કચરો હોય તે બધો સાફ થઈ ગયો છે. હવે તેને આપણે હુંફાળા પાણી ખજૂરને 1 કલાક પલાળી દઈશ. સાથે 2 અંજીરને આપણે પહેલા પાણીથી સારી રીતના ધોઈ નાખવા, ઉપર ધૂળ કચરો જે હોય તે સાફ થઈ જાય. હવે અંજીરના 2 પીસ કરી લેશું. અને તેને પણ 1 કલાક હુંફાળા પાણીથી પલાળી દઈએ. હવે બીજા બાઉલમાં આ બધી સામગ્રીને હુંફાળા પાણીથી પલાળી દઈશું. તો હું આજે 2 ગ્લાસ દૂધ બનાવવાની છું તો આ બધી સામગ્રી 2 ગ્લાસ દૂધની છે. તમારે જો વધારે દૂધ બનાવવું હોય તો બધી સામગ્રીનું માપ વધારવાનું. બધા ડ્રાય ફ્રૂટને 1 કલાક પલાળવાના છે હુંફાળા પાણીમાં. 1 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા અંજીર એકદમ સરસ ફૂલી ગયા છે. અંજીરનું જે પાણી છે તેને 1 બાઉલમાં લઈ લઈએ. આ પાણીને તમે એકલું પી શકો છો. ખજૂર પણ સરસ રીતના પલળી ગયું છે, તેનું વધારાનું પાણી નીતારી લીધું છે. તો તેના 2 અલગ કરી લઈએ. બાકી બધા ડ્રાય ફ્રૂટ અલગ પલાળ્યા હતા તે સરસ રીતના પલળી ગયા છે, તો તેને ગરણા વડે ગાળીને અલગ કરી લઈએ. ડ્રાય ફ્રૂટ સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને ચપ્પાની મદદથી કટ કરી લઈએ, 2 ટુકડામાં કટ કરી લઈએ. પછી તેને દૂધમાં ઉકાળવાના છે એટલે તે વધારે સોફ્ટ થઈ જશે. હવે 1 કડાઈમાં પહેલા 2 ચમચી પાણી નાખીશું એટલે દૂધ તળિયે ના બેસે. પછી તેમાં 2 કપ દૂધ નાખીશું. મેં ગાયનું દૂધ લીધું છે, તમે ગમે તે લઈ શકો છો. સાથે થોડી સાકર નાખીશું. સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો ને સાકર તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે બધા ડ્રાય ફ્રૂટને નાખીશું અને દૂધને સારી રીતના ઉકાળી લઈએ. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ લો કરી દેશું અને દૂધને 8 મિનિટ પકાવીશું. કેસર નાખીશું.
ત્યારબાદ તેમાં 5 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચપટી જાયફળ પાવડર નાખીશું. જાયફળ પાવડર બિલકુલ 1 ચપટી જ નાખજો, વધારે નહીં નાખવાનો, નહીતર ટેસ્ટ સારો નહીં આવે. સાથે 5 ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું. ઘણાને ખજૂર અને ડ્રાયફ્રૂટ વાળું દૂધ પચવામાં ભારે પડતું હોય તો તમારે આ રીતના સૂંઠ પાવડર ઉમેરવાથી પચવામાં હળવું રહેશે. દૂધને મેં 8-1 મિનિટ લો ફ્લેમ ઉપર ઉકાળ્યું છે. હવે તેમાં અંજીર અને ખજૂરને પલાળીને રાખ્યા હતા તે નાખીશું. ફરીથી લો ફ્લેમ ઉપર દૂધને 8-1 મિનિટ ઉકાળીશું. ક્યારેક ક્યારેક હલાવતા રહીશું જેથી કરીને દૂધ તળિયે બેસે નહીં. લગભગ 8-1 મિનિટ જેવું થઈ ગયું છે. ખજૂર અને અંજીર આપણા સરસ ફૂલીને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બધા ડ્રાયફ્રૂટ પણ સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો દૂધનો કલર પણ બદલી ગયો છે. જો તમારે આ જ રીતના દૂધને સર્વ કરવું હોય તો પણ તમે સર્વ કરી શકો છો, પણ બાળકોને આ રીતના દૂધમાં મલાઈ અને ડ્રાયફ્રૂટ આવે તો તે ના પાવે, એટલા માટે તેમાં આપણે બ્લેન્ડર મારીશું. તો પહેલા આપણે દૂધને ઠંડુ થવા દેશું, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. દૂધ ઠંડુ થઈ ગયું છે તો હવે દૂધમાં બ્લેન્ડર મારી દઈએ. તો મિત્રો, આપણું દૂધ સરસ એકદમ ટેસ્ટી ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટના મિલ્કશેક જેવું તૈયાર થઈ ગયું છે. તો આ દૂધ તમે રોજ સવારે 1 ગ્લાસ પીશો તો તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે. તો આ હુફાળા ડ્રાયફ્રૂટ દૂધને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી એવું ડ્રાયફ્રૂટ દૂધ. તો જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.